નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર્મી ધનજરના કે હાલના મુખ્ય સમાચાર પર. સામાન્ય રીતે જાહેર જનતા અને વિરોધ પક્ષો જ્યારે સત્તાધારી પક્ષ કોઈ કામ ન કરે ત્યારે આંદોલન અને ઉપવાસ કરતા હોય છે, પરંતુ ધોરાજીમાં ઉલટી ગંગા વહી રહી છે. ધોરાજીના નગરપાલિકાના સત્તાધારી પક્ષના સદસ્યો અને પ્રમુખ ઉપવાસ પર બેઠા છે અને વિરોધ પક્ષના ભાજપના નેતા કામ ન થવા દેવાનો આક્ષેપ કરે છે. ધોરાજી શહેરમાં વિકાસના કામો કરવા માટે ગુજરાત સરકાર દ્વારા 15 કરોડથી પણ વધારે રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, પરંતુ ધોરાજીના કોંગ્રેસી નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ ગ્રાન્ટનો સમતોલમાં ઉપયોગ કરવામાં નહોતો આવ્યો. કોંગ્રેસી નગરપાલિકા દ્વારા આ ગ્રાન્ટ વોર્ડ મુજબ સમતોલ રીતે ફાળવવાના બદલે અમુક જ કે કોંગ્રેસી સભ્યોના વોર્ડમાં મોટી રકમ ફાળવી દેતા ભાજપે વિરોધ કર્યો હતો અને ભાજપ દ્વારા કલમ 258નો ઉપયોગ કરી કોર્ટમાં જઈને શહેરમાં થઈ રહેલા તમામ કામો રોકાવી દીધા હતા. કોંગ્રેસી નેતાઓ પોતાના કામો રોકાઈ જતા અને કાયદા સામે કંઈ નહીં કરી શકતા કોંગ્રેસ શાસિત નગરપાલિકાના પ્રમુખ અને સદસ્યો શહેરના ગાંધી ચોકમાં પ્રતિક ઉપવાસ પર બેઠા છે. આ સત્તાધીશોનો આક્ષેપ છે કે ધોરાજીમાં વિકાસના કામોમાં ભાજપના નેતાઓ અને સદસ્યો દ્વારા રોડા નાખીને કામ નહીં થવાના આક્ષેપો કરી રહ્યા છે. આજે આ ઉપવાસી છાવણીની મુલાકાત ધોરાજીના ધારાસભ્યએ લીધી હતી અને આ ઉપવાસીઓને સમર્થન આપ્યું હતું અને તેણે પણ ભાજપ પર પ્રહારો કરીને કામ ન થવા દેવાનો આક્ષેપ કર્યો હતો. ધોરાજી શહેરના વિકાસ માટે 17 કરોડથી પણ વધારેની રકમના રોડ રસ્તા સર્વાનુમતે મંજૂર કર્યા પછી ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાનો દ્વારા આ વિકાસના કામમાં રોડા નાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હમણાં જ નગરપાલિકાની જે કામો છે એ કામો ચૂંટણીની આચારસંહિતાના કારણે બંધ થશે, ત્યાર પછી સીધું ચોમાસું આવતા રોડના કામ ન થાય એ સ્વાભાવિક વાત છે. અને આ ગ્રાન્ટ લેપ જાય અને ધોરાજીની જનતાએ જે કાદવ કીચડનું સામ્રાજ્ય ધોરાજીમાં હતું ભારતીય જનતા પાર્ટીના શાસન વખતે એ ફરી થાય અને કોંગ્રેસ બદનામ થાય એના માટેના ભાજપના જે પ્રયત્નો છે એની સામે નગરપાલિકાના પ્રમુખે પોતાના જીવના જોખમે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરી અને ધોરાજીની જનતાને ન્યાય અપાવવા માટેનો જે પ્રયાસ કર્યો છે એ ખરેખર શોભનીય છે અને મારું સંપૂર્ણ સમર્થન નગરપાલિકાની આ બોડી અને ડીએલ ભાષા સાથે છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, ધોરાજી. તો બેસણમાં પાક વીમાના મુદ્દે બહોળી સંખ્યામાં ખેડૂતોની રેલી સાથે મામલતદારને આવેદન પત્ર આપવામાં. ભેસાણમાં તાલુકાભરના ખેડૂતોની મોટી સંખ્યામાં રેલી નીકળી હતી અને આ રેલી બિન રાજકીય રેલી હતી જેમાં આજુબાજુના ગામડાના ખેડૂતો જોડાયા હતા. આ રેલી પાક વીમો ચૂકવવાની ઉગ્ર માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. રેલીમાં ખેડૂતોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. સમગ્ર ગુજરાતમાં પાક વીમો ચૂકવાઈ ગયો છે ત્યારે ભેસાણ તાલુકાના ખેડૂતોને પાક વીમાથી વંચિત રાખવામાં આવ્યા છે. આ તાલુકો ખેતી આધારિત છે. ગત વર્ષે પાક સદંતર નિષ્ફળ ગયો હતો. ખેડૂતોએ મગફળી અને કપાસનું પ્રીમિયમ પણ ભર્યું હતું, આમ છતાં વીમો મળ્યો નથી, જેને લઈને ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. આ રેલી ખંભાળિયા ચોકડીથી મામલતદાર કચેરી સુધી જય જવાન જય કિસાનના નારા સાથે રેલી કાઢી હતી. આવેદનપત્રમાં ખાસ મુદ્દો એ હતો કે ગામ દીઠ એક વરસાદ માપવાનું યંત્ર મૂકવા પણ માંગણી કરવામાં આવી, જેથી ગામ દીઠ વરસાદના ચોકસાઈપૂર્ણ આંકડા મળી શકે અને તાલુકાને તાત્કાલિક વીમો જાહેર સરકારે કરવો જોઈએ. આજે અમે તમામ ગામના તાલુકાના તમામ ગામના ખેડૂતો અને આગેવાનો અને તમામ સહકારી મંડળીના સદસ્યો અને પ્રમુખો સાથે સરકારશ્રીમાં આવેદન પત્ર પાઠવેલ છે કે ખેડૂતોને તાત્કાલિક ધોરણે ભેસાણ તાલુકામાં પાક વીમો 100 ટકા બનતો હોય તો 100 ટકાને આડેગડે પાક વીમો આપો અને જ્યાં વરસાદના આંકડા માપવાનું એક જ મશીન મૂકેલું છે ત્યાં ગામડે ગામડે મશીન મૂકી અને પાકા આંકડા લ્યો તમે એમનો, તમારી રીતે જે આંકડા એમને લઈ લ્યો છો એમને, તો ગામે ગામના આંકડા લઈ અને વરસાદ આ વર્ષે ખૂબ ઓછો થયેલ છે. ખરેખર તો અમારું ગામ અછતગ્રસ્તમાં આવે એમ હતું અમારો તાલુકો, એને બદલે અમને પાક વીમામાંથી પણ વંચિત રાખેલ છે. તો અમે એ માટે રજૂઆત કરવા આજે તમામ ગામના આગેવાનો અને ખેડૂતો બધા આવે તાલુકાને પાક વીમાથી વંચિત રાખવા બદલ આજે અમે ભેસાણ તાલુકાના તમામ ગામની સહકારી 21 ગામની સહકારી મંડળીના પ્રમુખો તથા એના ચેરમેનો અને ભેસાણ તાલુકાના ખેડૂત સમાજના હરેક આગેવાનો તથા ખેડૂતો સમગ્ર ભેગા થઈ અને એક સરકારશ્રીને આવેદન પાઠવું છે કે ભેસાણને અછતગ્રસ્તમાં
જાહેર કરી અને પાક વીમો વહેલામાં વહેલી તકે આપે અને અમારા ગામની અંદર ખેડૂતોની સાથે જે પાક વીમામાં અન્યાય થયો છે તેને દૂર કરી અને તાત્કાલિક ધોરણે તેનું નિરાકરણ લાવે એવી અમે માગણી કરી છે અને આજે આવેદન પત્ર આપ્યું છે. મનીષ દાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ ભેસાણ. જુનાગઢ ગિરના તળેટીમાં યોજાયેલ શ્રી મહાકુંભ મેળામાં કરોડોની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ આમ જનતા માટે અને પત્રકારો માટે બેસવાની પણ વ્યવસ્થા નથી. લેઝર શોના નામે 3D મેપિંગ શોમાં પત્રકારોને નીચે બેસાડીને અપમાનિત કરવામાં આવ્યા, જ્યારે પદાધિકારીઓ અને પદાધિકારીઓના પરિવારજનો માટે સોફા ગોઠવાયા હતા. જૂનાગઢ ગિરનાર પર્વતની તળેટીમાં યોજાતા શિવરાત્રિ કુંભ મેળામાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરોડોની ગ્રાન્ટ ક્યાં વપરાય છે તે આજે મેળામાં લેઝર શોના નામે 3D મેપિંગ શો જે બેસવા માટે પણ વ્યવસ્થા નથી કરાઈ તેમને લઈને અનેક સવાલો ઊભા થયા છે. દ્રશ્યોને જોતા વ્યવસ્થા માત્ર ચોપડા પર જ થઈ હોય તેવું લાગી રહ્યું છે, તો પત્રકારોને પણ નીચે બેસાડી અપમાનિત કરવામાં આવ્યા છે તે બાબત નિંદારૂપ છે. જ્યારે પદાધિકારીઓ અને અધિકારીઓના પરિવાર માટે સોફા ગોઠવવામાં આવ્યા હતા અને પત્રકારો નીચે બેસી પોતાની ફરજ બજાવતા હોવા છતાં વ્યવસ્થા બાબતે મહાનગરપાલિકાના અધિકારી દ્વારા હાથ ઊંચા કરી દેવામાં આવ્યા અને અમારું આયોજન નથી, આ ઉપરાંત સામાન્ય પ્રજા પણ નીચે બેસી લેઝર શોના નામે છેતર્યા છે, તો પ્રજા માટે સામાન્ય ખુરશીની પણ વ્યવસ્થા નથી કરાઈ ત્યારે પત્રકારો કાર્યક્રમનો બહિષ્કાર કરી જતા રહ્યા, તો પણ પદાધિકારીઓ નફટાયપૂર્વક શોની મજા લૂંટતા રહ્યા, જેથી આજે પત્રકારોએ સમગ્ર મેળા દરમિયાન યોજાનાર સરકારી કાર્યક્રમો અને ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમનું કવરેજ નહીં કરવાનું નક્કી કર્યું હતું, જેમાં મીડિયાના તમામ મિત્રો એક સાથે રહી વ્યવસ્થાની બાબતે વિરોધ કર્યો હતો. તો બીજી તરફ કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેનો ઉપયોગ સમગ્ર દ્રશ્ય જોતા માત્ર ચોપડામાં જ ઉઘરાવવામાં આવી રહ્યું હોય તેવું આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે. રુદ્રાક્ષ કેટલા કરોડ માં આવ્યું છે? 51 લાખ નું જે શિબિર બનાવવાનું છે એના માટે 51 લાખ રૂપિયા નું આયોજન છે. કેટલા રુદ્રાક્ષ બનાવવા આવ્યા છે? વિશેષ સુવિધાઓ શું છે મેળા વિશેષ આજે મેળામાં? એક તો આપણે જે છે ને ત્યાંનું મોટું સ્ટેજ આપણે બનાવેલું છે જેની અંદર લગભગ 10,000 લોકો બેસી શકે એક સ્ટેજ આપણે તૈયાર કર્યું. બીજું અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો કે જે દર વર્ષે ન થતા હોય એવા આપણે કૈલાસ કેમ્પનું આયોજન કરેલું છે, પછી એની સાથે જે બીજા કલાકારો કીર્તિરામ ગઢવી એમના કાર્યક્રમો છે, એટલે પહેલાંથી પછીના દિવસ સુધીના મેળાઓ છે, પછી જે 3D મેપિંગ સાથેનો લેસર શો એ પણ આપણે કરેલો છે. સાહેબ, લેસર શો કેટલા કોન્ટ્રાક્ટમાં આપણે પાસ કર્યો છે? લેસર શો જો ટોટલ ગણીએ ને તો આપણે લગભગ 90 લાખની આસપાસ છે. 90 લાખની આસપાસ. લેસર શો એટલે શું સાહેબ, એ કેવી રીતના હોય છે? લેસર શો એટલે એમાં કેવું હોય, આ 3D મેપિંગ સાથેનું છે જેમાં એક સાથે 8 કેમેરા ને એની બધી આખી વ્યવસ્થા હોય. મનીષ દાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ખાતે ભાજપ ઉમેરા બૂથ મજબૂત બૂથ કાર્યક્રમ યોજાયો હતો. માળિયા હાટીના ખાતે ભાજપ દ્વારા મેરા બૂથ મજબૂત બૂથ કાર્યક્રમ યોજાયો હતો, તેમાં ભાજપના મનસુખભાઈ માંડવિયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, કિરીટભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઢિયા, તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ કાગડા તેમજ ભાજપના કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ તકે ભાજપ મેરા બૂથ મજબૂત બૂથમાં માળિયા હાટીના તાલુકામાં કોંગ્રેસનો મોટો ઝટકો કોંગ્રેસ જૂનાગઢ જિલ્લા મહિલા પ્રમુખ સોનલબેન ગોસ્વામી 200 કાર્યકર સાથે ભાજપનો ખેસ ધારણ કરી જોડાયા હતા, તેમજ ગાગીચા સરપંચ તેમજ તાલુકાના સદસ્યો તેમજ કોંગ્રેસ કાર્યકરો બહોળી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. વધુમાં જોઈએ તો લોકસભા ચૂંટણી નજીક હોય અને જૂનાગઢ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદના કારણે કોંગ્રેસના 300 જેટલા હોદ્દેદારો તેમજ કાર્યકરોએ કોંગ્રેસને ઝટકો આપ્યો હતો. ભરત સોંદરવા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. કેજોદમાં આંગણવાડી વર્કરો તથા હેલ્પરોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું.
પગાર વધારવા તથા કાયમી કર્મચારી કરવાની માંગણી સાથે ચાર ચોકથી શરદ ચોક સુધી વિશાળ રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું. તાજેતરમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં આંગણવાડી વર્કર્સને 900 રૂપિયા તેમજ આંગણવાડી હેલ્પરને 450 રૂપિયા પગાર વધારો જાહેર કરવામાં આવ્યો. જે પગાર વધારો અન્ય કર્મચારીઓના પગાર વધારાથી મામૂલી પગાર વધારો હોય, જેથી ગુજરાત સરકાર દ્વારા મજાક કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી ફેડરેશન દ્વારા ગુજરાત સરકારમાં વારંવાર માંગણીઓ અને પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે, જેમાં કાયમી કર્મચારી ગણીને એક સન્માનજનક વેતન આપવાની માંગણી કરી હતી, જે માંગણી પણ સરકારે લક્ષમાં લીધી ન હતી. 6 કલાક કામગીરી કરનારા કર્મચારીઓને મામૂલી પગાર વધારો કરીને લોલીપોપ આપવાનો પ્રયાસ કરેલ છે, તેમજ બીજા રાજ્યોની તુલનામાં ગુજરાત રાજ્યમાં આજ ઓછો પગાર આપીને આંગણવાડી કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે. સરકારશ્રી દ્વારા કાયમી કર્મચારી ગણીને સન્માનજનક વેતન આપે અને શોષણ થતું અટકાવે તેવી માંગણી સાથે 350 જેટલી આંગણવાડી કર્મચારીઓએ આવેદનપત્ર આપ્યું છે. આ બાબતે સરકારશ્રી ગંભીરતાથી નહીં વિચારે તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવામાં આવનાર હોવાની ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી ફેડરેશન સંગઠન યુનિટ કેશોદ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી. અને સરકારશ્રીને મારી એટલી વિનંતી છે કે અમને જે કેન્દ્ર સરકારનો 1500નો વધારો આપ્યો તે અમને હજી પહોંચ્યો નથી, તે અમને પહોંચતો કરે અને અમને સુપરવાઇઝરમાં બઢતી આપે, પગાર વધારો કરે અમારો. બસ, જય હિંદ જય. મનીષ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કેશોદ. તો હાલ બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. માણિયાહાટીના ખાતે જિલ્લા પશુપાલન શાખા દ્વારા પશુપાલકોની તાલીમ શિબિર યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં પશુપાલકોએ જોડાઈને માહિતી મેળવી હતી. માણિયાહાટીના ખાતે તાલુકા ભરના પશુપાલકોને આદર્શ પશુપાલન કેમ કરવું તથા પશુ સંવર્ધન, આરોગ્ય, માવજત, આહાર કઈ રીતે આપવો તેમજ પદ્ધતિસર પશુપાલન કરવાથી થતા આર્થિક ફાયદાઓ વિશે જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર સાવલિયા, ડોક્ટર કુનોણિયા તથા ડોક્ટર હરેશ કાચા, પશુ ચિકિત્સક માળિયા ખાતે ઉપસ્થિત રહી શિબિરમાં પશુપાલકોને વિશેષ માહિતી આપવામાં આવી તેમજ પશુપાલકોને આવક જાવકનો ખર્ચ આપવામાં આવ્યો, સાથે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી. શિબિરમાં બહોળી સંખ્યામાં પશુપાલકો હાજર રહીને માહિતીસભર જાણકારી મેળવી હતી. પશુપાલન તાલુકા શિબિરની અંદર માળિયા તાલુકાના વિવિધ ગામોમાંથી આવેલા પશુપાલકોને આપણે પશુપાલન કેવી રીતના વૈજ્ઞાનિક તબેથી કરી અને કેવી રીતના નફો વધારી શકાય એના માટેની ખાસ વિવિધ જે કામગીરી પશુપાલનની છે એની યોજનાઓ, એ સિવાય પશુની માવજત, પશુની બીમારી વિશેની વિગતો, પશુમાં બીમારી કેમ અટકાવી શકાય, પશુના ઘાસચારામાં શું ફેરફાર કરી શકાય, એ પ્રમાણે બધી જ વિસ્તૃત માહિતી અહીંયા જુદા જુદા જૂનાગઢથી આપણે અહીં બોલાવી અને તજજ્ઞો દ્વારા માહિતી આપવામાં આવે છે, જેનો લાભ લગભગ 300 જેટલા પશુપાલકોએ માળિયા તાલુકાના આજુબાજુના ગામડામાં 300 જેટલા પશુપાલકોએ ભાગ લીધી અને પશુપાલન શિબિરને સફળ બનાવવામાં
મહત્વનો ફાળો ભજવેલ છે, જેનો જેની આ પશુપાલન આવતી કોઈ આવી પશુપાલન શિબિરમાં પણ આવો નવો લાભ લે એવી ખાસ ભલામણ સાથે અને આજના જે પ્રસંગમાં હાજર રહેલા તમામ પશુપાલકો અને મહાનુભવો અને પદાધિકારીઓનો બધાનો સારો સહકાર રહ્યો અને સંપૂર્ણ રીતે સરસ રીતે શિબિર સમાપ્ત થઈ. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જુનાગઢ. જુનાગઢ પોલીસ લુખાગીરી ડામવામાં નિષ્ફળ ભરી. લુખાગીરીનો કેસ સામે આવ્યો. જુનાગઢના હેઠાણ ફળિયા વિસ્તારમાં લુખા આવારા તત્વોએ રિક્ષામાં ચાપી આગ. જૂનાગઢના જૂની સિવિલ હોસ્પિટલ પાસે આવેલા હેઠાણ ફળિયા વિસ્તારમાં મોડી રાત્રે રિક્ષામાં આગ લગાડી અને નુકસાન પહોંચાડી લુખાઓ ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ રિક્ષા માલિક ફારૂકભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જૂનાગઢમાં લુખાગીરી અવારનવાર વધી રહી છે. હમણાં થોડા દિવસ પહેલાં જ લુખાઓ દ્વારા ભરતભાઈ નામની એક વ્યક્તિને છરીના ઘા મારવાની ઘટના સામે આવી હતી, ત્યારે આજે ફરી લુખા તત્વોનો આતંક જોવા મળ્યો હતો. જન્મીય રિક્ષા માલિક ફારૂકભાઈ ખાસદારે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધી છે. ગરીબની પેટ ભરવાનું સાધન છીનવતા ફારૂકભાઈના પરિવારજનોમાં હાલ તો રોજી કમાવાનો પણ મોટો પ્રશ્ન ઊભો થયો છે. ઘણા સમયથી ચાલતી લુખાગીરીને ડામવા હજુ સુધી જૂનાગઢ પોલીસને સફળતા મળવા નથી પામી, ત્યારે જૂનાગઢની પ્રજામાં લુખા આવારા તત્વોનો ડર સેવાઈ રહ્યો છે. આ પગલે પોલીસ પેટ્રોલિંગ વધારી આવા તત્વોને પકડશે એની જૂનાગઢની આમ પ્રજા રાહ જોઈ રહી છે. સવારે 4 વાગ્યામાં મારી રિક્ષા બાળવામાં આવી છે. અવાર માણસો છોકરાઓ બધી સાથે કોઈ બી હશે. પોલીસ ફરિયાદ કરી, પોલીસ ફરિયાદ લખાવી છે એ ડિવિઝનમાં. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. કાંકરેજ તાલુકાના કુવારબા ગામે જીનમાં શક્તિપીઠ શક્તિ કેન્દ્રોના પ્રમુખો તમામ મોરચાના હોદ્દેદારો ડેલિગેટો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની લોકસભાની ચૂંટણી અનન્વયે કેન્દ્ર સરકારની યોજના અનન્વયે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સમગ્ર દેશના કાર્યકર્તા સાથે મળી મંડળો પર મેરા બૂથ સબસે મજબૂત અંતર્ગત સંવાદ કર્યો. બપોરે 12:30 કલાકે રાષ્ટ્રીય ચેનલ પર વિડીયો કોન્ફરન્સ દ્વારા સમગ્ર ભારતમાં મંડળો પર બેઠેલા કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. આ પ્રસંગે કાર્યકર્તાઓના સવાલોનો પીએમ દ્વારા સીધા જવાબો આપવામાં આવ્યા. આવનારી લોકસભાની ચૂંટણી વિશે મોદીએ કાર્યકર્તાઓને સતર્ક પોતાના બૂથને મજબૂત કરવા પર ધ્યાન આપવા કાર્યકર્તાઓને હાકલ કરી હતી. આ પ્રસંગે કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, કાંકરેજ વિધાનસભા વિસ્તારના મંડળો, પ્રમુખ મહામંત્રીઓ, મંત્રીઓ, વડીલો, રાજકીય આગેવાનો, શક્તિપીઠ શક્તિ કેન્દ્રના પ્રમુખો, તમામ મોરચાના હોદ્દેદારો, ડેલિગેટો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ચેહરસિંહ વાઘેલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગટર ઉભરાવી કચરાના ઢગલા, ઠેર ઠેર ગંદકી સહિતના પ્રશ્નોથી કેશોદ શહેરીજનો પરેશાન છે. હાલમાં સરકારશ્રી સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છ શહેરો બનાવવા અભિયાન ચલાવાઈ રહ્યું છે, જેમાં લાખો રૂપિયાની રકમ નગરપાલિકાઓને ફાળવવામાં આવી રહી છે. ત્યારે સ્વચ્છતા અભિયાન કેટલું સાર્થક થઈ રહ્યું છે તેની યોગ્ય તપાસ કરવામાં આવતી હશે કે નહીં તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે. કેશોદના નગરપાલિકા કચેરીની આજુબાજુમાં આજ કચરો ગંદકી જોવા મળી રહી છે. જાહેર શૌચાલયો આજુબાજુમાં પણ ગંદકી જોવા મળી છે. અનેક વિસ્તારોમાં ગટરો ઉભરાઈ રહી છે, કચરાના ઢગલા તથા ગંદકી પણ જોવા મળી રહી છે. કેશોદના વોર્ડ નંબર 2માં સ્વચ્છતાના નામે મજાક થઈ રહી હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. આ વિસ્તારમાં સફાઈ કરીને ત્યાં ને ત્યાં કરવામાં આવે છે કચરા ગંદકીના ઢગલા. તે ઉપરાંત કેશોદના વિવિધ માર્ગો સહિતના વિસ્તારો અને રોડ ઉપર જ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગંદકીના ઢગલા કરવામાં આવ્યા છે. કેશોદની જે મેઇન ગટર લાઇન છે તે પણ બંધ હાલતમાં દેખાઈ રહી છે. પાણીની લાઇનમાં પણ દુર્ગંધ આવે છે. સ્વચ્છતા માટે દિવાલોને ચિત્રોથી સુશોભિત કરવામાં આવે છે, ત્યારે કેશોદ નગરપાલિકા કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા કચરાના ઢગલા કરીને સ્વચ્છતા સાથે સુંદરતાનો સંદેશ આપતા સૂત્રોને ઘોડીને પી ગયા હોય તેવા આ દ્રશ્યો જોવા મળે છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે કેશોદના વોર્ડ નંબર 2ના રોડના. કેશોદની અમુક જગ્યા ઉપર એવું લખવામાં આવે છે કે કચરો મને આપો, એવા દ્રશ્યોથી લોકોને માહિતગાર કરવામાં આવે છે. જ્યારે વોર્ડ નંબર 2ના રહીશો તેઓ જણાવી રહ્યા છે કે નગરપાલિકાના પ્રમુખ કે કર્મચારીઓ અહીંયાથી નીકળે તો ખ્યાલ આવે કે અમે લોકો કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ.
કોઈ સફાઈ કર્મચારીને રજૂઆત કરીએ તો સફાઈ કામદારો જ ગંદકીના ઢગલા રોડ પર મૂકીને ચાલ્યા જાય છે, તો છેલ્લા ઘણા સમયથી ગંદકી કચરાના થર પડ્યા છે. આ કચરાના ઢગલા રોડ પરથી જોઈને સાબિત થઈ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પ્રજાનો સારો સંદેશ પહોંચાડતા નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સુધી ક્યારે પહોંચશે તે તો હવે જોવું જ રહ્યું. કેશોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનને સાર્થક કરવા કેશોદના વિવિધ વિસ્તારોની મુલાકાત લેવામાં આવે અને શહેરીજનોના પ્રશ્નો સાંભળવામાં આવે તો ખબર પડે કે ખરેખર સ્વચ્છતા અભિયાન સાર્થક થઈ રહ્યું છે કે નહીં. આ બાબતે નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ આયોજન કરવામાં આવશે કે પછી સ્વચ્છ કેશોદ અભિયાન નિરર્થક સાબિત થશે તે તો આવનારો સમય જ બતાવશે. મારું નામ મમતા, અમે વોર્ડ નંબર 2 ના રહીશીએ. આજે અમે અમારી ગટરની સમસ્યા લઈને અહીંયા આવ્યા છીએ. આ ગટર અમારે મેઇન ગટર છે, આખા ગામનું પાણી અહીંયાથી જ નીકળે છે. તો કોઈ કર્મચારી કે કોઈ પણ નગરપાલિકા પ્રમુખ કોઈ અહીંયા આવીને જોતા નથી અને આવે છે, ગટર સાફ કરવા પણ આવતા નથી. અને ક્યારેક 4-6 મહિના ગટર સાફ કરવા આવે તો કચરો રોડ ઉપર ઠાલવી અને વયા જાય છે, પાછા ભરવા પણ આવતા નથી. તો કોઈ અહીંયા આવીને જોવે તો ખબર પડે કે અમે કેવી સમસ્યાથી પીડાયા છીએ. અને જો અત્યારે જો અહીં ઢગલા પડ્યા છે ગટરના, બરાબર, કોઈ ભરવા પણ આવતા નથી. મચ્છરનો ઉપદ્રવ, અમારા બાળકો છે, નાના બાળકો છે, અમે છીએ, તો અમારે અહીંયા રહેવું કઈ રીતે? અને બીમારી અને ગટરનું પાણી 24 કલાક પાણી ગટરનું જ આવે છે. લાઈનો કેટલી તૂટેલી છે, કેટલા ઠેકાણથી લાઈન તૂટેલી છે, કોઈ વ્યવસ્થિત લાઈન હવે કરવા પણ આવતા નથી. તો પાણી બી ગટરનું એમાં લાઈનમાં આવે છે, તો અમારે પાણી પણ ગટરનું પીવાનું, કોઈ સાફ કરવા આવતા નથી. હા, 2-4 વખત અમે નગરપાલિકાએ ગયેલા છીએ, એ લોકો અમને હા આશ્વાસન આપે કે આવશું આવશું અને આવે, ગટર સાફ કરો, ક્યારેક આવે. અને જો આવી રીતના કચરો ઠાલવી અને વયા જાય, કોઈ ભરવા આવતું નથી. અત્યારે તમે જોઈ શકો છો અહીંયા, જો કેટલો કચરો પડ્યો ગટરનો, એ પણ નથી લાઈન, હા નથી લાઈન બદલાવવા. હું અમે એમ કહીએ છીએ કે ગટર બંધ કરો અને કા વ્યવસ્થિત સફાઈ કરો એની. અમારે અહીંયા રહેવું કઈ રીતે? મનીષ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, કેશોદ. કેશોદના મંગલપુર ગામે હોશિયાર શિક્ષકની બદલીના વિરોધમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ સ્કૂલને તાળા મારી દઈ શિક્ષકને પરત આપવા માંગણી બુલંદ બની હતી. કેશોદના મંગલપુર ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1-8 સુધી અભ્યાસ કરતા કુલ 67 વિદ્યાર્થીઓ છે અને 5 શિક્ષકો છે, જેમાં રસિકભાઈ વડારિયા 3 મહિના પહેલા બદલી પામી મંગલપુર ખાતે નિયુક્ત થયા હતા. પરંતુ અચાનક બદલી થતાં વિદ્યાર્થીએ પોતાના વાલીઓને રજૂઆત કરી કે ઉત્સાહી અને સૌ બાળકોના પ્રિય શિક્ષકની બદલી થઈ છે. ત્યાં તો અચાનક વાલીઓ અને વિદ્યાર્થીઓએ સ્કૂલને તાળાબંધી કરી સૂત્રોચ્ચાર કર્યો હતો અને જ્યાં સુધી શિક્ષક પાછા નહીં આવે ત્યાં સુધી અનિચ્છિત તાળાબંધી ચાલુ રહેશે તેમ વાલીઓએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે કેશોદ તાલુકાના અખોદર ગામે પણ આવી જ ઘટના બનતા તાળાબંધી કરવામાં આવી હતી, ત્યારે વાલીઓમાં એક પ્રકારનો રોષ જોવા મળતો હતો અને ચર્ચાનો વિષય બની ગયો હતો કે જે ગામમાં સારા શિક્ષકની માંગ કરતું હોય અને વિરોધ કરે તે સમયે અધિકારીઓ પોતાના વલણ સામે અક્કડ કેમ રહે છે તે સમજાતું નથી, ત્યારે આવા જિદ્દી વલણથી અધવચ્ચે શિક્ષકોની બદલીથી બાળકોનું ભવિષ્ય ચોક્કસ બગડે છે. મારું નામ છે નંદકુભાઈ પરવતભાઈ જીલડિયા, હું મંગલપુર તાલુકાના કેશોદ મંગલપુર શિક્ષણ સમિતિના અધ્યક્ષ હું અને અમારી નિશાળની અંદર શિક્ષણમાં અમારા રસિકભાઈ કરોડિયા હતા, એની અચાનક બદલી થતા એટલે અમને એના માટે વિરોધ છે. એટલે હું જ્યાં નિશાળ આવ્યો હતા છોકરાને વાલીઓ એમ કહેવા માંડ્યા કે અમારા રસિકભાઈ હોય તો અમારે આ નિશાળમાં છોકરાને ભણાવવા છે, તો રસિકભાઈ વિના અમારે હાલેમ નથી. જ્યાં સુધી રસિકભાઈ નહીં આવે ત્યાં સુધી અમારી નિશાળ બંધ રહે. મનીષ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, કેશોદ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો અનેસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.